મિત્ર ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રથમ પાઠની આપણે ચર્ચા કરીએ. સામાજિક વિજ્ઞાનની અંદર મોટા ભાગના જે ઇતિહાસના પાઠ છે તે ભારતના વારસા વિશેના છે અને તેની ચર્ચા આપણે ધીમે ધીમે કરીએ. તો સૌપ્રથમ ભારતનો વારસો, વારસો એટલે શું અને એ બાબતોની સમજ આપણે મેળવવાની રહેશે. આપણો દેશ ભારત ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને ભારતના પ્રાચીન ગ્રંથ એટલે કે વિષ્ણુ પુરાણની અંદરમાં ભારત વિશે બહુ સરસ મજાનું એક વાક્ય લખેલું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. મતલબ એવો થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારતવર્ષ. બહુ વિશાળતા આપેલી છે ભારતવર્ષ તરીકે કહીને. તેના સંતાનો ભારતીય છે એવું કહેવાનું છે. આપણા દેશમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય અને જે કઈ સંકલ્પ લેવાય ત્યારે ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. આપણા ત્રણ દિશાઓમાં સમુદ્ર છે, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા આવેલી છે. તો કુદરતી સીમાઓ ધરાવતો દેશ થયો. આ સમૃદ્ધિ જોઈને અનેક પ્રજાઓ ભારતની અંદર આવી, વેપાર કરવા માટે આવ્યા, સ્થાયી થયા, અહીંયા જ રહ્યા. અને બહુ સરસ એક શબ્દ મૂક્યો છે કે ભારતીય સંસ્કૃતિના મહાનદની અંદર ભળી ગયા. ભારતીય સંસ્કૃતિની વિશાળતા જોઈને અહીં જ રહી ગયા અને આદાન પ્રદાન થયું જુદી જુદા દેશની સંસ્કૃતિઓ વચ્ચે. એના લીધે પરિવર્તન થયા અને આ પરિવર્તન આપણા દેશની અંદર એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું અને સતત વર્ષોથી આપણા વારસાનો વિકાસ પણ થયો. તો પ્રસ્તાવના આ પ્રમાણે છે. આગળ જોઈએ તો ભારતનું સ્થાન અને વિસ્તાર ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો. ઘણું વિશાળ હતું પ્રાચીન સમયમાં ભારત. અત્યારે જોઈએ વર્તમાન સમયમાં તો વિસ્તારની દ્રષ્ટિએ એરિયા વાઇઝ 7મો નંબર આવે છે અને વસ્તીની દ્રષ્ટિએ, જનસંખ્યાની દ્રષ્ટિએ બીજો સ્થાન છે. આપણો વારસો ખૂબ જ વૈવિધ્યસભર છે, ખૂબ જ શાંતિપ્રિય અને વેપારી પ્રજા, સચ્ચિદાનંદ સ્વરૂપ, ત્રણ શબ્દોને છૂટા પાડી સત, ચિત્ત અને આનંદ. સત એટલે સત્ય, ચિત્ત એટલે મન. સત્ય અને મનની અંદર આનંદનો અનુભવ કરાવવા માટે એક સુંદર મજાનો અનુભવ ભારતીય સંસ્કૃતિમાંથી થાય છે. જુદી જુદી સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની. મુખ્ય બાબતો એવી છે કે અહિંસા અને શાંતિના મૂલ્યો આપણે જે અપનાવ્યા અને વિશ્વભરમાં એની પ્રશંસાને સ્વીકાર પણ થયો. શરૂઆતની સંસ્કૃતિ આપણા સિંધુ ખીણની સંસ્કૃતિથી થઈ અને આજ દિન સુધી ભારતના લોકોએ જુદી જુદી કલા, આવડત, બુદ્ધિ, શક્તિ દ્વારા ભારતને અને તેના વારસાને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં ઘણા બધા લોકોએ પોતાનો યોગ્ય ફાળો આપ્યો. ઘણા બધા ઋષિ મુનિ, સંત, વિદુષી, વિદ્વાન, ચિંતક, કલાકારી, આ બધી બાબતો છે. ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો પણ ભારતને મળ્યા અને ભારતની સંસ્કૃતિ ભાતીગળ બની, એટલે વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિનું એક અમૂલ્ય લક્ષણ બન્યું. સંસ્કૃતિનો અર્થ જોઈએ, ટૂંકમાં કીધેલું છે, એક માર્કનો પ્રશ્ન બને કે સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત. દેશ કે સમાજની અંદર બદલાતા સંજોગોમાં પરિવર્તન આવે, સુધારા આવે, સામાજિક નીતિ રીતિ વગેરે બાબતો જુદી જુદી રીતના ફેરફાર પામે અને સંસ્કૃતિ બને. બીજી એક નાની વ્યાખ્યા છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડ, માનવ સમાજની ટેવ, મૂલ્ય, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને ખાસ કરીને જીવનને ઉચ્ચતમ મૂલ્યો સુધી, ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શનો સરવાળો પણ કહી શકાય. તો આ બધી બાબત સંસ્કૃતિના અર્થમાં આવે. આગળ વિચારીએ તો ભારતનો સાંસ્કૃતિક વારસો, વારસો શું છે?
તો કે આપણા પૂર્વજો તરફથી આપણને મળેલ અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ તો હજારો વર્ષ પુરાણો છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એવું પ્રતિજ્ઞામાં પણ આવે છે. સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન કહી શકાય. ભારતના વારસાના બે ભાગ પડે, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નિકટતમ એટલે નજીકના સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. એક મતનો વ્યાખ્યા આપું છે, પ્રાકૃતિક વારસો કુદરત પાસેથી મળેલો છે, વિશિષ્ટ અને વૈવિધ્યસભર વારસો છે. ઊંચા પર્વત, નદી, ઝરણા, સાગર, કિનારા, દરિયા કિનારો, મેદાન, ખીણ પ્રદેશ, રણાવે, સાથે સાથે વૃક્ષ, વનસ્પતિ, મતલબ કે પ્રકૃતિ, કુદરત પાસેથી મળેલી બધી જ બાબતનો સમાવેશ થાય છે. અને એમ પણ કહેવાય કે આપણે પ્રકૃતિના સંતાન છીએ, કારણ કે આહાર, પાણી, શુદ્ધ વાયુ, આપણું રહેણા રહેઠાણ, આ બધી બાબતો પ્રકૃતિમાંથી જ મળે છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણ પંચતંત્રની વાર્તાઓ, બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ જોવા મળે. સાથે સાથે લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે. આપણા ગીત, તહેવાર, કવિતા, ચિત્રો, પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ પણ જોવા મળે છે. નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની, આ બધી ચિકિત્સા પદ્ધતિઓ છે જે સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધાર રાખે છે. એમાંનો એક ભાગ છે ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકાર દ્વારા ભૂમિ દ્રશ્યનું સર્જન થાય. દાખલા તરીકે હિમાલય પર્વત ભૂમિ આકાર કહેવાય, ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશો પણ ભૂમિ આકાર કહેવાય. હિમાલયની વાત કરી તો ઘણી બધી વનસ્પતિ, ખનિજ, પશુ પંખી, શિખર બરફથી છવાયેલા હોય છે. મોટાભાગની નદી બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈ ના જંગલો, તરાઈ પ્રદેશનું નામ છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ યાત્રાના સ્થળો, નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે અને હિમાલય ભારત માટે મહત્વનું છે. નદીની વાત કરી, પ્રાકૃતિક રીતના માર્ગ પૂરો પાડવાનું કામ નદીઓ કરતી. ભારતની મુખ્ય સંસ્કૃતિઓ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન અને પોષણ પામી. મુખ્ય નદીઓની વાત કરીએ તો સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીએ ભારતના લોકજીવન ઉપર ખૂબ જ ઊંડી અસર ઉપજાવી. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, ટૂંકમાં પાણીની જે કઈ જરૂરિયાત, મહત્વની જે કઈ જરૂરિયાત સંતોષવામાં નદીએ ખૂબ જ આપણને ફાળો આપ્યો. માટીના વાસણ, મકાન લીપવું, ઉદ્યોગોનો વિકાસ કરવો, આ બધી બાબતો પણ નદીના પાણી ઉપર જ આપણે આધારિત હતા. તો નદીઓએ ભારતીય પ્રજાના જીવનને સમૃદ્ધ બનાવ્યું. સાથે સાથે નદી કિનારાના જે ઉષા વહેલી સવાર અને સંધ્યાના જે ભૂમિ દ્રશ્યો છે, એ ભરપૂર સૌંદર્ય, કલાસૂજ અને કૌશલ્યના વિકાસ પણ પ્રાકૃતિક વારસામાંથી મળ્યો. ખાસ ધ્યાન રાખજો કે ભારતની અંદર આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપીએ છીએ, એક માર્કનો પ્રશ્ન બને છે અહીંયા. પછી છે વનસ્પતિ જીવન, પર્યાવરણ પ્રેમી આપણે, આપણો વૃક્ષ, પુષ્પ અને છોડવો પ્રત્યેનો આદર છે. માણસ, પ્રાણી, પશુ પક્ષી આહાર માટે વનસ્પતિ ઉપર જ આધાર રાખે. મુખ્ય પૂજાતા વૃક્ષો વડ, પીપળો અને તુલસી છે. વટ સાવિત્રી વ્રતની અંદર વડની પૂજા થાય. બાકી ખેતરની અંદરથી આપણે અનાજ, કઠોળ, તેલીબિયા, ઔષધિઓ માટેના છોડવાઓ પણ છે. દાખલા તરીકે હરડા, આમળા, બહેડા, કુવારપાઠું એટલે એલોવેરા, અડુસી, લીમડો, આ બધી ઔષધિઓ છે. પુષ્પોની વાત કરી તો મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, રાતરણી જે કહેવાય છે, જુઈ વગેરે છે. તો ધાર્મિક સામાજિક જીવન ઉપર વનસ્પતિ જીવન પણ ખૂબ જ અસર કરે છે. વન્ય જીવનની વાત કરીએ તો પ્રકૃતિ પ્રેમી અને પ્રાણી પ્રેમી આપણી સંસ્કૃતિ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડા, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો વગેરે જેવા અનેક જીવો આપણા દેશમાં જોવા મળે છે. દુનિયાના એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. ધાર્મિક માન્યતાઓની અંદર વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન મેળવ્યું છે. આપણે રાષ્ટ્ર મુદ્દાને જોવામાં આવે તો તેના ચાર સિંહ, ઘોડો, બળદની આકૃતિને મૂકીને આપણે તેનું મૂલ્ય આપ્યું છે. વળી આ વન્ય જીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવ્યા અને કાયદા પણ ઘડ્યા. આ હતો પ્રાકૃતિક